તો હવે નજર કરીએ ન્યૂઝ સટાસટ પર. કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ યેદિયુરપ્પાને મુખ્યમંત્રી પદના લેવડાવ્યા શપથ. રાજભવન ખાતે સાદા સમારોહમાં પદ અને ગોપનીયતાના લેવડાવ્યા શપથ. તો યેદિયુરપ્પાએ 31 જુલાઈ સુધીમાં વિધાનસભામાં સાબિત કરવો પડશે બહુમત. હાલ યેદિયુરપ્પાએ એકલાએ જ શપથ ગ્રહણ કર્યા છે. તેમની સાથે કોઈ અન્ય નેતાને મંત્રી પદના શપથ લેવડાવાયા નથી. વિધાનસભામાં બહુમતીનો યેદિયુરપ્પાનો દાવો. ગયું સોમવારે એટલે કે 29 જુલાઈએ હું સાબિત કરીશ બહુમત. હાલની પરિસ્થિતિમાં ભાજપની બહુમતીનું ગણિત બેસે છે ફિટ. શપથ ગ્રહણ બાદ બોલ્યા યેદિયુરપ્પા. કહ્યું કે હું રાજ્યના લોકોનો આભાર માનું છું જેમણે મને મુખ્યમંત્રી બનાવવાનો અવસર આપ્યો. તો મારું મુખ્યમંત્રીનું પદ રાજ્યના લોકોનું સન્માન. યેદિયુરપ્પાએ કડુ મલ્લેશ્વર મંદિરમાં કરી પૂજા. કર્ણાટકના મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ પહેલા કરી પૂજા અર્ચના. યેદિયુરપ્પાએ કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે ચોથી વાર લીધા શપથ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટર પર આપી શુભેચ્છા. જમ્મુ કાશ્મીરમાં ખડકાશે સેનાનો વધુ કાફલો. એનએસએ અજીત ડોભાલ સાથે બેઠક બાદ ગૃહમંત્રી અમિત શાહે વધુ જવાનો તૈનાત કરવાનો આપ્યો આદેશ. જમ્મુ કાશ્મીરમાં કુલ 100 કંપનીઓ પૈકી સીઆરપીએફની 50, એસએસબીની 30 કંપની રહેશે તૈનાત. તો બીએસએફ અને આઈટીબીપીની પણ 10-10 કંપનીઓ રહેશે તૈનાત. દેશના ગદ્દારો વિરુદ્ધ સરકારનું આકરું વલણ. ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાએ મોદી સરકારના 50 દિવસનું રિપોર્ટ કાર્ડ રજૂ કર્યું. કહ્યું કે 2024 સુધી તમામને ઘર આપવાનું સરકારનું લક્ષ્ય અને પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત 1,25,000 કિલોમીટર રોડ બનાવવાનું લક્ષ્ય છે. જેપી નડ્ડાએ વધુમાં કહ્યું કે તપાસ એજન્સીઓની તાકાત વધારવા માટે એનઆઈએ સંશોધન બિલ લાવ્યા. એનઆઈએ હવે વિદેશમાં પણ આતંકના મામલે તપાસ કરી શકશે. 50 દિવસોમાં જે નિર્ણયો લેવાયા તે 50 વર્ષોમાં લેવાયા તેના કરતા વધારે સારા. ભ્રષ્ટાચાર મુદ્દે બોલ્યા ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા. ભ્રષ્ટાચારના આરોપમાં ઘેરાયેલા આઈઆરએસ અધિકારીઓને સમય પહેલા રિટાયર્ડ કર્યા. આ મોદી સરકારની ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઝીરો ટોલરન્સ નીતિ બતાવે છે. તો ફરી એકવાર કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીના ભાજપ સરકાર પર પ્રહાર. કહ્યું કે ભાજપ સરકારની નીતિઓ અર્થવ્યવસ્થાની કમર તોડી નાખશે. કમજોર અર્થવ્યવસ્થા પર સરકારની ચુપ્પી ખતરનાક. તો વિપક્ષી નેતાઓ સાથે લોકસભા સ્પીકર ઓમ બિરલાની બેઠક. આઝમ ખાન મુદ્દે બેઠકમાં લેવાયો નિર્ણય. આઝમ ખાને રમાદેવીની માફી માંગવી જોઈએ. જો આઝમ ખાન માફી નહીં માંગે તો સ્પીકર તેમની સામે કાર્યવાહી કરશે.